સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર, રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલ શાસન લાગી ચૂક્યું છે. પહેલા જ કેન્દ્રીય કેબિનેટે આ મામલે મંજૂરી પણ આપી દીધી હતી અને હવે રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ચૂકી છે. પહેલા જ કેન્દ્રીય કેબિનેટે આ મામલે મંજૂરી આપી હતી. મહારાષ્ટ્રના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રમાં હવે લાગી ચૂક્યું છે રાષ્ટ્રપતિ શાસન. મહત્વનું છે કે સૌથી પહેલા રાજ્યપાલ તરફથી ભાજપને સરકાર રચવા આમંત્રણ અપાયું હતું, ત્યારબાદ એનસીપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, શિવસેનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે કોઈ પણ સરકાર બનાવવામાં સફળતા ન મેળવી શક્યું અને હવે આખરે મહારાષ્ટ્રમાં લાગ્યું છે રાષ્ટ્રપતિ શાસન. પહેલા જ કેન્દ્રીય કેબિનેટે આ મામલે મંજૂરી આપી ચૂકી હતી અને આ સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હવે લાગુ થયું છે રાષ્ટ્રપતિ શાસન. મહત્વનું છે કે આ પહેલા રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી પણ હવે આપી દેવામાં આવી છે. પહેલા જ કેન્દ્રીય કેબિનેટે પણ આ મામલે મંજૂરી આપી દીધી હતી. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે તેને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી હતી અને ક્યાંક રાજકારણ પણ ગરમાયું હતું. પરંતુ આખરે આ છેલ્લે જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય કેબિનેટે પણ મંજૂરી આપી હતી. મહત્વનું છે કે 24 ઓક્ટોબરના રોજ પરિણામ સામે આવ્યા હતા, જેમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવ્યું હતું. પરંતુ ભાજપ અને શિવસેનાનું આ વખતે ગઠબંધન હતું અને ભાજપને સરકાર રચવા માટે રાજ્યપાલ તરફથી આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક શિવસેના અને ભાજપ વચ્ચે સહમતિ સધાઈ ન હતી અને એ જ કારણોસર ભાજપ સરકાર રચવામાં નિષ્ફળ નીવડી હતી. તેઓની પાસે બહુમતીનો આંકડો ન હતો. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા શિવસેનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું સરકાર રચવા માટે, જ્યાં ક્યાંક શિવસેના પણ અસફળ રહી. ત્યારબાદ એનસીપીને આમંત્રણ આપવામાં આવ્યું અને એનસીપી પણ ક્યાંક અસફળ રહી છે. હવે રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. પહેલા જ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી અને હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. આ સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રના રાજકારણના બીજી વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે. મહારાષ્ટ્રમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ચૂક્યું છે. આ સૌથી મોટા મહત્વના સમાચાર. ભાજપ, શિવસેના અને એનસીપી કોઈ પણ સરકાર રચવામાં સફળ ન રહ્યું અને આખરે મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે, જેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ચૂકી છે. અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા પરેશ ચૌહાણ પાસેથી. પરેશ, સૌથી મોટા સમાચાર અને આખરે એ ફાઇનલ થઈ ચૂક્યું છે કે મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન, શું વધુ અપડેટ? જી બિલકુલ, મહારાષ્ટ્રના જે મતદારો છે એમના માટે તો એક રીતે આજકરૂપ સમાચાર છે. કારણ કે લોકોએ તો ભાજપ અને શિવસેનાનું જે ગઠબંધન હતું તેમને તેઓએ મત આપ્યા હતા, પરંતુ બંને વચ્ચે જે સત્તાનું જે સમીકરણનું જે ચોખ્ખું હતું તે બરાબર ફિટ ન થયું, જેના કારણે મહારાષ્ટ્રમાં કોઈ પણ સરકાર, કોઈ પણ પક્ષની સરકાર ન બની. ખાસ કરીને સૌથી પહેલા ભાજપને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓ સ્પષ્ટ રીતે ઇનકાર કરી દીધો કે ભાઈ અમે સરકાર બનાવવા માટે ઉત્સુક નથી, કારણ કે અમારી પાસે જે ચોક્કસ જાદુ આંકડો હોવો જોઈએ 145નો તે નથી. ત્યારબાદ શિવસેનાને પણ કહી શકાય કે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પણ પોતાની જે બહુમતી છે સાબિત ન કરી શક્યા. ત્યારબાદ ગઈકાલે એનસીપીને પણ એક તક આપવામાં આવી હતી, પરંતુ આજે બપોર બાદ આખો જે એક છે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક વળાંક આવ્યો અને મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે તેમણે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. અને હાલમાં જ હજી 3 થી 4 મિનિટ પહેલા જેવા સમાચાર આવ્યા છે કે રામનાથ જે છે રાષ્ટ્રપતિ, તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની એક રીતે કહી શકાય કે આદેશ આપી દીધા છે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. બિલકુલ પરેશ, મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયની અંદર ઘણા બધા સમીકરણો બદલાઈ ચૂક્યા. સરકાર કોણ બનશે તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હતો ઘણા દિવસોથી. આખરે હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ચૂક્યું છે, એટલે હવે આવનાર સમયમાં શું સમીકરણો જોવા મળે? જ્યારે પણ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે ત્યારે 6 મહિના સુધી મોટાભાગનો સમય હોય છે કે ત્યારે આખા રાજ્યની દુરાજ્ય છે તે રાષ્ટ્રપતિ લગાવે છે, રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે નેતાઓ અથવા તો કોઈ પણ પાર્ટી જે છે
તેનો નિર્ણય લઈ શકતી નથી. તમામ પ્રકારનો જે આદેશ છે તે દિલ્હીથી લાગુ પડતો હોય છે, કોઈ નવા બિલ પાસ નથી થતા. એટલે એક રીતે કહી શકાય કે જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે તે રાજ્યની એક રીતે જે કાર્ય જે થંભી જતા હોય છે. હાલાકી અધિકારીઓ કામ કરતા હોય છે, જ્યાં જે ગવર્મેન્ટ બોડી જે છે તે પણ કામ કરતી હોય છે, પરંતુ સરકારનું નિર્માણ નથી હોવાના કારણે મહત્વના બિલ પાસ નથી થતા. આ ઉપરાંત જે વિધાનસભા છે તે પણ તેનું કાર્ય નહીં થઈ શકતું. એટલે એક રીતે કહી શકાય કે આ 6 માસ દરમિયાન મહારાષ્ટ્રની જે એક આર્થિક પાટનગર છે, મુંબઈ મહારાષ્ટ્રનું જે રાજધાની છે, તે પણ થંભી જશે. ભલે તેમનો વહીવટ ચાલતો રહેશે, પરંતુ ઘણી બધી સરકારી મંજૂરીઓ કેટલાક પ્રોજેક્ટમાં લેવાની હોય છે, તો આવી તમામ બાબતોના કારણે મહારાષ્ટ્ર પર અસર થશે. પરંતુ તેનો મતલબ એવો નથી કે 6 માસ દરમિયાન માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. બની શકે કે વચ્ચેના સમયગાળામાં જો કોઈ પક્ષ છે એ રાષ્ટ્રપતિ સમક્ષ એ રજૂઆત કરે કે અમારી પાસે જે બહુમતીનો આંકડો છે, જે મહારાષ્ટ્રમાં 145 છે, તે અમારી પાસે છે, તો આના પર આ અરજી પર રાષ્ટ્રપતિ જે છે તે અરજી ઉપર વિચારણા પણ કરી શકે છે. અને જો તેમને લાગે કે બંધારણની અનુરૂપ આ પ્રકારનો નિર્ણય છે અને જે મુજબની વાત થઈ રહી છે તેને આગળ દબાવી શકાય છે અને જે તે રાજ્ય માટે આ સારો નિર્ણય હોઈ શકે છે, તો રાષ્ટ્રપતિ જે શાસન છે તે હટાવી શકાય છે. અને મહારાષ્ટ્રમાં પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે જેવી રીતે ભાજપ અને શિવસેનાની દોસ્તી તૂટી, ત્યારબાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે દોસ્તીની એક રીતે હાથ લંબાવ્યો હતો, જે કમનસીબે પોસિબલ ન થઈ શક્યો. પરંતુ આનો મતલબ એવો નથી કે કંઈ ન થઈ શકે. બની શકે આગામી દિવસોમાં ફરીથી શિવસેના અને ભાજપ કદાચ કોઈ એવા સમીકરણો રચાય કે જેના કારણે ફરીથી બંને સાથે આવે, એવું પણ બને. પરંતુ જો આમાંથી કોઈ પણ વસ્તુ શક્ય ન બની તો કદાચ 6 મહિના બાદ મહારાષ્ટ્રમાં ફરીથી પણ ચૂંટણી થઈ શકે છે. જી બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ત્રીજી વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. આ પહેલા પણ પ્રથમ 112 દિવસ સુધી અને બીજી વખત જ્યારે રાષ્ટ્રપતિ શાસન 2014માં લાગ્યું હતું ત્યારે 33 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન જોવા મળ્યું હતું. ત્યારે આ સૌથી મોટા મહત્વના સમાચાર મહારાષ્ટ્રના રાજકારણને લઈ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અને આને રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે પણ મંજૂરી આપી દીધી હતી. આપને જણાવી દઈએ કે 24 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા, પરંતુ ત્યારબાદ ભાજપ, શિવસેના અને એનસીપી ત્રણેય પક્ષોને રાજ્યપાલ તરફથી સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ કોઈને કોઈ કારણોસર આ ત્રણેય પક્ષ સરકાર રચવામાં અથવા બહુમતીનો આંકડો પાર કરવામાં અસફળ રહી અને આખરે હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. રાજ્યપાલના આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પહેલા જ કેન્દ્રીય કેબિનેટ તરફથી પણ મંજૂરી મળી ચૂકી છે. મહત્વનું છે કે આ પહેલા પણ મહારાષ્ટ્રમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ચૂક્યું છે. જો કે આ સૌથી મોટા મહત્વના સમાચાર, પ્રથમવાર 17 ફેબ્રુઆરી 1980 થી 8 જૂન 1980 સુધી 112 દિવસ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. જો કે આ ત્રીજી વખત એવું બન્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડી છે. બીજી વખતની વાત કરીએ તો 28 સપ્ટેમ્બર 2014 થી 31 ઓક્ટોબર 2014, એટલે કે 33 દિવસ સુધી બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. અને ત્રીજી વખત એવું બન્યું છે કે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડી છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા અરુણ પાસેથી. અરુણ, સૌથી મહત્વના સમાચાર, મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે, શું છે વધુ વિગતો? અંતે કહી શકાય કે મહારાષ્ટ્ર વિધાનસભામાં કોઈ પણ રાજકીય પક્ષ સરકાર બનાવવા માટે સફળ થયો નથી. કારણ કે સૌથી વધુ અગત્યનું એ છે જિજ્ઞાસા કે દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ અપનાવવા ગયો અને તેમાં જેને જે એક પક્ષમાંથી બીજા પક્ષ સાથે સમર્થન લેવાની જ્યાં વાત આવી ત્યાં પોતે પોતાનો દાવો સાચો છે અને પોતે મુખ્યપ્રધાન પદ બનાવવાના, પોતાની પાર્ટીના પક્ષ નેતાને મુખ્યપ્રધાન બનાવવાના જે સ્વપ્ન સેવ્યા તે સ્વપ્ન ધૂળમાં રગદોડાયું ને અંતે હાલના તબક્કે કહી શકાય કે કોઈ પણ રાજકીય પક્ષ સમર્થન નહીં મળતા અંતે મોટો રાજકીય પક્ષ ઉભરી આવ્યા છતાં પણ હાલના તબક્કે અને જનાદેશ જે રીતે કહીએ કે ભાજપની તરફેણમાં હતો તો ભાજપ પણ સરકાર બનાવી શક્યું નહીં, તેમજ બીજા નંબરના સ્થાન ઉપર શિવસેના હતું, શિવસેના પણ સરકાર બનાવી શક્યા નહીં. છેલ્લે અંતે એનસીપીને પણ સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું પણ તેઓ પણ સમર્થનયુક્ત સરકાર બનાવી શક્યા નહીં. એટલે સત્તાની સાંઠમારીના કારણે અંતે હાલના તબક્કે મહારાષ્ટ્ર વિધાનસભામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની રાષ્ટ્રપતિને ફરજ પડી છે. અને હાલના તબક્કે જે સમાચાર અપડેટ્સ મળી રહ્યા છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલે કરેલી ભલામણને અંતિમ મંજૂરીની મોર મારી દીધી છે. જે રીતે ગતિવિધિની દ્રષ્ટિએ જો જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલના તબક્કે જે રીતે બ્રાઝિલના પ્રવાસે હતા તે જતા પહેલા પ્રધાનમંડળની બેઠક યોજવામાં આવી હતી. તેમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણને
જે રાજ્યપાલે ભલામણ કરી હતી તેના સંદર્ભમાં કેબિનેટે નિર્ણય લેવો જરૂરી છે અને પ્રક્રિયાના ભાગરૂપે કેબિનેટે પણ તેને મંજૂરી આપી હતી અને અંતે કેન્દ્ર સરકાર તરફથી આ જે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવી હતી. હાલના તબક્કે જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ રાષ્ટ્રપતિએ તેને અંતિમ મોહર મારી દીધી છે. પરિણામે કહી શકાય કે હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં કોઈ પણ પક્ષની સરકાર રહેતી નથી, પરંતુ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. એટલે કે સમગ્રતઃ હાલના તબક્કે જો વહીવટ જોઈએ અને સત્તા જોઈએ તો કેન્દ્ર સરકાર હસ્તક આવી ગઈ છે અને કોઈ પણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો હવે પછી લઈ શકાશે નહીં. હાલના તબક્કે જોઈએ તો 6 મહિના માટે આ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. પરિણામે કહી શકાય કે હવે જે રાજકીય પક્ષોની જે દ્વિધાપૂર્ણ પરિસ્થિતિ હતી, બેઠકોનો દોર હતો, તેનો પણ સંપૂર્ણ રીતે હાલના તબક્કે હવે કોઈ પરિણામલક્ષી કામગીરી થઈ નથી. પરિણામે હવે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી છે અને રાષ્ટ્રપતિ શાસન લદાઈ જ્યારે રાષ્ટ્રપતિની મોહર વાગી છે ત્યારે ચોક્કસ રીતે રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું છે. હાલના તબક્કે એટલે કહી શકાય કે હવે રાજકીય પક્ષોની જે કોઈ પણ કાર્ય હતી તે આમાં ફાવી નથી. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં જે આ અગાઉ પણ 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે અને હાલના આ જે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય કર્યો છે 3જી વખતનો નિર્ણય છે. હવે 6 મહિનામાં કોઈ પણ રાજકીય પક્ષ પોતાની સત્તા રચવા માટે દાવો કરી શકે છે. તેમાં રાજકીય પક્ષ કયા પ્રકારના સમીકરણો રચે છે તે પણ જોવાનું રહેશે. ત્યાં સુધી અત્યારે રાષ્ટ્રપતિ શાસન હેઠળ કહી શકાય કે સમગ્ર જે વહીવટી ધુરા હોય તે કેન્દ્ર સરકાર હસ્તક રહેશે અને કોઈ પણ મંજૂરી કરવાની હોય તો રાજ્યપાલની કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રહેશો. તો આ સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. રાજ્યપાલના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ પહેલા કેન્દ્રીય કેબિનેટ તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી હતી. મહત્વનું છે કે 3જી વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. મહત્વનું છે આપને એ પણ જણાવી દઈએ કે 24 ઓક્ટોબરના રોજ પરિણામો સામે આવી ચૂક્યા હતા, પરંતુ ત્યારબાદ ભાજપ અને શિવસેનાની વચ્ચે કોઈ કારણોસર સહમતિ ન સધાઈ અને ભાજપને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું રાજ્યપાલ દ્વારા સરકાર રચવા માટે, પરંતુ ભાજપ પણ ક્યાંક તેમાં નિષ્ફળ નીવડી. ત્યારબાદ શિવસેનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જોકે શિવસેના લાગી રહ્યું હતું કે એનસીપી અને કોંગ્રેસના સહકારથી સરકાર બનાવી શકે છે, પરંતુ ક્યાંક શિવસેના પણ એમાં અસફળ રહી અને ત્યારબાદ ત્રીજા પક્ષ એટલે કે એનસીપીને પણ સરકાર રચવા માટે આમંત્રણ અપાયું, પરંતુ તે પણ ક્યાંક અસફળ રહ્યું. અને હવે જે આ સૌથી મોટા સમાચાર કે જ્યાં 3જી વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું ન્યૂઝરૂમથી સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે. અરુણ, જે પ્રકારે આ સમાચાર હાલ સામે આવી રહ્યા હતા, લોકોને એક સવાલ હતો કે આખરે મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે, એ તમામ પ્રશ્નોનો પણ અહીં અંત આવી ચૂક્યો છે. જિજ્ઞાસા કહી શકાય કે તમામ રાજકીય પક્ષોએ જે પોતાની રણનીતિ અપનાવી હતી તે રણનીતિમાં નિષ્ફળતા પુરવાર થઈ છે અને પરિણામે જ જનાદેશ મળ્યો હોવા છતાં અને એક રીતે કહી શકાય કે મહારાષ્ટ્ર વિધાનસભામાં કરોડો રૂપિયા જે રીતે ચૂંટણી માટે ખર્ચ્યા અને જનાદેશ જે હતો તે જનાદેશ મળ્યા પછી પણ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરાવી આવેલા ભાજપ, ભારતીય જનતા પાર્ટી, ત્યારબાદ બીજા રાજકીય પક્ષ તરીકે શિવસેના, ત્રીજા રાજકીય પક્ષ તરીકે એનસીપી, કોઈ પણ રાજકીય પક્ષ તેમાં સફળતા સાધી શક્યા નહીં અને અંતે કહી શકાય કે રાષ્ટ્રપતિ શાસન લાદવાની નોબત આવી છે. સમગ્રતા રીતે જોઈએ તો દેશના લોકશાહી તંત્ર માટે સમગ્રતા રીતે જે ઘટનાક્રમ બન્યો તે મહારાષ્ટ્ર વિધાનસભા માટે સૌથી વધુ કલંકરૂપ ઘટનાક્રમ રહ્યો છે. જે રીતે સત્તાની સાંઠમારીમાં પ્રારંભમાં જોઈએ તો ભાજપ 105 બેઠકો સાથે સૌથી વધુ બેઠકો માટે જનાદેશ મળ્યો છે. બીજી બાજુ જોઈએ તો સમર્થન લેવાની વાત છે ત્યાં સુધી જે રીતે શિવસેનાએ પણ પોતાનો મુખ્યમંત્રી હોવા જોઈએ તેવો હઠાગ્રહ રાખ્યો અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી પદ માટે હઠાગ્રહ રાખ્યો અને પરિણામે આ સંદર્ભમાં જે એનડીએ સાથેના સંબંધો હતા, 30 વર્ષ સુધી જે સતત સંબંધો જળવાઈ રહેલા તે સંબંધમાં તિરાડ પડી અને એનડીએ સાથેનો છેડો પણ ફાટી ગયો અને પરિણામે બીજા રાજકીય પક્ષ તરીકે એનસીપીને જ્યારે શિવસેનાને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેણે પણ એનસીપીનો સમર્થન લેવાનો પ્રયાસ કર્યો, તેમાં પણ નિષ્ફળતા સાંપડી એનસીપીના સમર્થનથી સરકારમાં સામેલ થવાનો અને કોંગ્રેસ તેને બહારથી સમર્થન આપે તે પ્રમાણેની રણનીતિ અપનાવવાનું પણ નક્કી કર્યું, પરંતુ તેમાં પણ શિવસેનાને નિષ્ફળતા સાંપડી અને પરિણામે રાજ્યપાલે અંતિમ નિર્ણય તરીકે જ્યારે ત્રીજા રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો સાથે એટલે કે 44 બેઠકો સાથે રહેલા એનસીપીને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે તેની રણનીતિ ગઈકાલ રાતથી અત્યારે સુધી
કહી શકાય કે સતત મિટિંગોનો દોર મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી શરૂ કરીને દિલ્હીની રાજધાની નવી દિલ્હી સુધી સતત રીતે ચાલતો રહ્યો. તેમાં ખાસ કરીને કોંગ્રેસ અને એનસીપી વચ્ચે પણ દિગ્ગજ નેતાઓની મિટિંગનો દોર પણ છેલ્લે યોજવામાં આવ્યો, જેમાં અહેમદ પટેલ, વેણુગોપાલન અને બીજી બાજુ જોઈએ તો જે રીતે શરદ પવારની ઉપસ્થિતિમાં આ બેઠકનો દોર યોજાયો તેમાં પણ કોઈ સંજોગોમાં સમાધાન સાધવાના સંદર્ભમાં, એટલે કે કોને સમર્થન આપવું, કેવી રીતે સમર્થન આપવું તે સંદર્ભે કોઈ અંતિમ નિર્ણય નહીં લેવાતા, હાલના તબક્કે જે રીતે છેલ્લી ઘડીમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના પ્રવાસે હતા અને પરિણામે આ અંગેની કાર્યવાહી જ્યારે વહેલી તકે આટોપી લેવાની તેવો નિર્ણય તેમના તરફથી કરવામાં આવ્યો અને પરિણામે રાજ્યપાલે જે ભલામણ રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની કરી હતી તેને કેબિનેટમાં સૌ પ્રથમ મંજૂરીની મહોર લગાવવામાં આવી અને ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની ભલામણ અંગેનો સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે કરેલો ઠરાવ રાષ્ટ્રપતિને મોકલીમાં આપવામાં આવ્યો અને હાલના તબક્કે તેને મંજૂરીની મહોર મારી છે. એટલે કહી શકાય કે આગામી 6 મહિના માટે હવે કોઈપણ રાજકીય પક્ષ સત્તાધીશ રહેશે નહીં અને રાષ્ટ્રપતિ શાસન એટલે કે કેન્દ્ર સરકાર હસ્તક તમામ નિર્ણયો જે પણ લેવાશે તે કેન્દ્ર સરકાર હસ્તક તમામ વહીવટી ધુરા તેમાં શાસન ધુરા જે કહી શકાય તે કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળ રહેશે. અને સૌથી મહત્ત્વની વાત, ગમે તે રાજકીય પક્ષ આ 6 મહિના દરમિયાન પોતે જો સરકાર રચવા ઈચ્છતી હોય તો પોતાનો દાવો કરી શકે છે. એટલે હાલના તબક્કે કોઈ પણ રાજકીય પક્ષ સત્તા પર રહેતો નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં અંતે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી છે અને એકંદરે કહી શકાય કે પ્રજાનો જનાદેશ છતાં પણ પ્રજા જે ઈચ્છતી હતી તે પ્રજા મળી શકી નથી. પરિણામે કહી શકાય કે વિકાસ કાર્યોને કહી શકાય તેને પણ મોટા પ્રમાણમાં આ જે સમીકરણો સર્જાય છે અને રાજકીય ખુરશી માટે, સત્તાની ખુરશી માટે અંતે પ્રજા સાથે દ્રોહ કર્યું છે તે રાજકીય પક્ષોએ જે પ્રતિક્રિત કરાવી છે તે એક લોકશાહીના ઇતિહાસમાં અને ભારતના લોકશાહીના ઇતિહાસમાં આ પ્રકારે જે ઘટના બની, છેલ્લા 20 દિવસથી જે ઘટનાક્રમ ચાલતો હતો, સતત રીતે રાજકીય નેતાઓ એકબીજાની સત્તાની ખુરશી મેળવવા માટે જે સાઠમારી ચલાવી તેમાં અંતે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ સદંતર રીતે નિષ્ફળ પૂરવા થયા અને અંતે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી છે. હવે કહી શકાય કે સમગ્ર રાષ્ટ્રપતિ શાસન લાદવાનું જ્યારે પ્રક્રિયાનો નિર્ણય અને મંજૂરીની મહોર રાષ્ટ્રપતિએ લગાવી દીધી છે ત્યારે હવે પછી સમગ્રતઃ રીતે નિયંત્રણ અને દેખરેખ કેન્દ્ર સરકાર હસ્તક મહારાષ્ટ્રના રહેશે. જી બિલકુલ, જ્યાં અરુણ એક તરફ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ચૂક્યું છે ત્યાં બીજી તરફ શિવસેનાએ વાંધો ઉઠાવતા સુપ્રીમમાં અરજી કરી છે કે અન્ય પક્ષને સરકાર રચવા માટે 48 કલાક આપવામાં આવ્યા હોય તો શિવસેનાને શા માટે 24 કલાક, જેની પણ આવતીકાલે સુનાવણી છે. જિજ્ઞાસા, કહી શકાય કે જે રીતે અપડેટ્સ આવ્યા અને રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ પોતાના દાવા રાજ્યપાલ સુધી રજૂ કરી શક્યા નથી અને પરિણામે તેમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને હાલના તબક્કે રાષ્ટ્રપતિએ અંતિમ મહોર મારી છે. બીજી બાજુ કહી શકાય કે જે રીતે સમયની મર્યાદાની વાત છે, ચોક્કસ રીતે કહી શકાય કે ભાજપને જે 48 કલાક ફાળવવામાં આવ્યા હતા સરકારની રચના કરવાના દાવા સંદર્ભે તે 48 કલાક મળ્યા હતા, જ્યારે અન્ય રાજકીય પક્ષો એટલે શિવસેના કે એનસીપીને 24 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો. પરિણામે શિવસેનાએ આજે બેઠકનો દોર યોજીને અંતે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી છે. પરંતુ સૌથી મહત્ત્વનું એ છે કે આ સંદર્ભે સરકાર રચવામાં પોતાનો રાજકીય પક્ષ નિષ્ફળ જતા આ પરિસ્થિતિ નોબત આવી છે. તેમણે કોઈ પણ પ્રકારનો રાજ્યપાલ સમક્ષ સંપર્ક પણ કર્યો નથી અને પરિણામે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. આ અંગેનો સત્તાવાર રીતે જો સમય જોઈએ તો આજે સાંજે 8:30 કલાકે પૂર્ણ થતો હતો, એટલે રાજકીય પક્ષોને તે દ્રષ્ટિએ અન્યાય ચોક્કસ રીતે થયો છે. પરંતુ હવે જ્યારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને કાયદાકીય પ્રક્રિયાના ઓથા હેઠળ છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા આ અંગેની સુનાવણી દરમિયાન હવે રાજકીય પક્ષ તેની સુનાવણી કેવી રીતે કરે છે અને શું રજૂઆત કરે છે, પોતાની રજૂઆત કેવી રીતે કરશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે એક પક્ષ અને બીજા પક્ષ વચ્ચે જે રીતે સમય ફાળવવામાં આવ્યો તે સમયમાં અન્ય રાજકીય પક્ષોને એક રાજકીય પક્ષ કરતાં સમય ઓછો મળ્યો છે તે વાસ્તવિકતા છે અને પરિણામે જ નિર્ણય લેવામાં પણ કદાચ વધુ વિલંબ થયો હોય એવું શક્ય છે. જી જિજ્ઞાસા. જી બિલકુલ અરુણ, જ્યાં અત્યાર સુધી ન તો ભાજપ અને શિવસેના સફળ રહ્યા સહમતિ સાધીને સરકાર રચવામાં, ન તો શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવામાં સફળ રહ્યા. જોકે આપે જે પ્રકારે કહ્યું કે 6 મહિના દરમિયાન કોઈ પણ પક્ષ સરકાર રચવા માટેનો દાવો કરી શકે છે, તો શું ભાજપ અને શિવસેનાના સંબંધોમાં ક્યાંક તિરાડ આવી છે? તો આ 6 મહિના દરમિયાન શું ફરી એકવાર મીઠાશ આવી શકે અને ફરી એકવાર શું સંબંધો સુધરી શકે છે?
ચોક્કસ જિજ્ઞાસા રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, સવારે સાથે બેઠા હોય તો સાંજે સામે આવી શકે છે, અને એની જ પ્રતીતિ આ મહારાષ્ટ્ર વિધાનસભાએ ચોક્કસ રીતે કરાવી છે. એક રીતે કહી શકાય કે જે પક્ષની સામે ચૂંટણી લડ્યા તેનું ઉત્તમ ઉદાહરણ એનસીપી છે. જે ભાજપની પાર્ટીની સામે જે ચૂંટણી લડ્યા, શિવસેનાની સામે ચૂંટણી લડ્યા, એ શિવસેનાની સાથે બેસવા પણ જે રાજકીય પક્ષ એનસીપી જોઈએ તો તૈયાર થયા, એ આ જ વાતની પ્રતીતિ કરાવે છે કે વર્તમાન રાજકારણ જો જોઈએ તો ક્યાં પહોંચી ગયું છે. લોકશાહીના તંત્રમાં સૌથી લાંછનરૂપ ઘટના જો કહી શકાય અને રાજકીય સ્તર કેટલા નિમ્ન સ્તરે ગયું છે તેનું જો ઉત્તમ ઉદાહરણ અત્યારના સમયમાં કહેવું હોય તો મહારાષ્ટ્ર વિધાનસભા અને અત્યારે જે ગતિવિધિ ઘટી છે અને જે રાજકીય નેતાઓ પોતાની સત્તા જાળવી રાખવા માટે અથવા પોતાની સત્તા મેળવવા માટે અને નવો મુખ્યમંત્રી કોણ બને તેની હોડમાં જે પ્રજા સાથે જે દ્રોહ કર્યો છે તે પ્રજાનો દ્રોહ આ લોકશાહી શાસનમાં ક્યારેય પણ ભૂલી શકાય નહીં, અને તેનું પરિણામ આ જે રાજકીય સોગઠાબાજી ગોઠવાઈ તેનું પરિણામ અંતે ભોગવવાનો વારો જો જોઈએ તો એ નિર્દોષ પ્રજાને આવ્યો છે. મહારાષ્ટ્રની પ્રજાના શિરે હાલના સમયે સંકટ ચોક્કસ રીતે તોડાવ્યું છે, કારણ કે રાજકીય રાજ્ય સરકારની હસ્તક હવે કોઈપણ પ્રકારની સત્તા રહેતી નથી, એટલે ચોક્કસ રીતે કેન્દ્ર તરફ જ્યારે સમગ્રતઃ શાસન સોંપાશે ત્યારે વિલંબ નિર્ણય લેવામાં જે વિલંબ પ્રક્રિયા હાથ ધરાશે એટલે પરિણામે કહી શકાય કે આ તમામ સત્તાની સાઠમારીનો ભોગ અંતે ભોગવવાનો વારો જો આવ્યો હોય તો મહારાષ્ટ્રની પ્રજાને આવ્યો છે. બિલકુલ અરુણ, આ પ્રથમ વખત એવું નથી બન્યું કે જ્યાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય, આ પહેલા પણ બે વખત આવું બની ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત 112 દિવસ અને બીજી વખત 33 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું, પરંતુ હાલના સમીકરણો જોતા શું લાગી રહ્યું છે આ વખતે? અત્યારે કહી શકાય કે હવે પછી ચોક્કસ રીતે રાજકીય પક્ષો છે એ સત્તાની સાંઠમારી માટે હજુ પણ પ્રયાસ કરી શકે છે. આપે જે રીતે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હજુ પણ આ 6 મહિના જે રાષ્ટ્રપતિ શાસન માટેનો જે વચ્ચેનો ગાળો મળ્યો છે તેનો ચોક્કસ રીતે ઉપયોગ કરીને શિવસેના સાથે કોઈને કોઈ પ્રકારે સમજૂતી સાધવા માટેના પ્રયાસ કરી શકે છે, અને તેના સમર્થનથી ફરી એકવાર સત્તા હાંસલ કરી શકે તો નવાઈ નહીં. એટલે એકંદરે કહી શકાય કે રાજકીય પક્ષો હજુ તેની કવાયત ચાલુ રાખી શકે છે અને સમજૂતીના આધારે હજુ નવી સરકારનું ગઠન થઈ શકે છે. 6 મહિનામાં ગમે ત્યારે દાવા પોતાની સરકાર રચવા માટે કોઈપણ રાજકીય પક્ષ કરી શકે છે, ત્યારે હવે રાજકીય પક્ષો શું રણનીતિ અપનાવશે તે પણ જોવાનું રહેશે. બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મહારાષ્ટ્રમાં લાગી ચૂક્યું છે રાષ્ટ્રપતિ શાસન, રાષ્ટ્રપતિ દ્વારા તેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી આપી દેવામાં આવી હતી, જો કે હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ચૂક્યું છે. રાજ્યપાલના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા. ભાજપ, શિવસેના કે એનસીપી ત્રણેયમાંથી કોઈ પણ સરકાર રચવામાં અસફળ રહ્યું છે અને આખરે હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે, જોકે આ ત્રીજી વખત એવું બન્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે.